નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે તે માટે અગાઉના પેપર પરથી સામાન્ય વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો તૈયાર કરેલા છે. તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેનામાંથી કયા પ્રાથમિક વર્ણકો છે? જવાબ મરૂન, પીળો અને મોરપીચ. મિત્રો, પ્રાથમિક વર્ણકો પણ અલગ છે અને પ્રાથમિક રંગો પણ અલગ છે, જેથી આ પ્રશ્નમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 2. વાદળી અને લાલ રંગનું મિશ્રણ કરવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે? જવાબ મરૂન. પ્રશ્ન નંબર 3. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે? જવાબ આવશે મિત્રો, શુક્ર ગ્રહ પર. પ્રશ્ન નંબર 4. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે? જવાબ ફોટોસ્ફિયર. પ્રશ્ન નંબર 5. મનુષ્યમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? જવાબ નાનું આંતરડું. પ્રશ્ન નંબર 6. મનુષ્યના પાચનતંત્રમાં પિત્તનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? જવાબ યકૃત દ્વારા. 7મો પ્રશ્ન. વિશ્વમાં ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક સ્ત્રોત કયો છે? જવાબ જંગલો. 8મો પ્રશ્ન. પ્રકાશના પ્રાથમિક રંગો કયા કયા છે? જવાબ આવશે મિત્રો, લાલ, લીલો અને વાદળી. પ્રશ્ન નંબર 9. પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો છે? જવાબ હીરો. પ્રશ્ન નંબર 10 જોઈએ. હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ બેરોમીટર. પ્રશ્ન નંબર 11. સૌથી હલકી ધાતુ કઈ છે? જવાબ આવશે મિત્રો, લિથિયમ. પ્રશ્ન નંબર 12. સૂર્યગ્રહણ વખતે અવકાશી પદાર્થોની સ્થિતિ કેવી હોય છે? જવાબ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર સીધી રેખામાં હોય છે. પ્રશ્ન નંબર 13. હવામાં અવાજની ઝડપ કેટલી હોય છે? જવાબ 330 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 14. આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પૂરી પાડે છે? જવાબ ચરબી. પ્રશ્ન નંબર 15 જોઈએ. ડિસેમ્બર જાન્યુઆરી માસમાં રાત્રે આકાશમાં બરાબર માથા પર તારાઓનું ઝુમખું દેખાય છે તે કયું નક્ષત્ર છે? જવાબ કૃતિકા. 16મો પ્રશ્ન. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે? જવાબ ઓક્સિજન વાયુ. પ્રશ્ન નંબર 17. રુધિરનો કયો ઘટક રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? જવાબ રુધિર કણિકાઓ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18. સામાન્ય કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો હોય છે? જવાબ 1.5. 19મો પ્રશ્ન. હીરો એ કયા તત્વોનો બહુરૂપ ધરાવે છે? જવાબ કાર્બનનું બહુરૂપ ધરાવે છે. પ્રશ્ન નંબર 20. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? જવાબ આવશે મિત્રો, ઓઝોન. પ્રશ્ન નંબર 21. અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? જવાબ પ્રકાશવર્ષ. પ્રશ્ન નંબર 22. કયા એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? જવાબ સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન નંબર 23. કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ બ્રોમિન. 24મો પ્રશ્ન.
સૂર્ય આકાશગંગાના કેન્દ્રથી આશરે કેટલો દૂર છે? જવાબ આવશે મિત્રો, આશરે 30,000 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે. પ્રશ્ન નંબર 25, કેટલા લીટર બરાબર 1 ગેલન થાય? જવાબ 4.546 લીટર બરાબર 1 ગેલન થાય. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.